बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज आपने सॉफ्ट टॉय बॉल बनावता शीखीशू। अपने सॉफ्ट टॉय बनावी रहा है, एना माटे अपना ने मटीरियल जो से अपना ने 4 कलर ना क्लॉथ जो से अने अपना ने फर्स्ट अपनो सॉफ्ट टॉय माटे जे शेप जो से ये पेंटेगन छे। તેના માટે આપણે પેપર, કંપાસ, પેન્સિલ અને રૂલર જોશે। આપણને જે સાઈઝનું પેન્ટેગન બનાવવું છે, ફર્સ્ટ આપણે એ સાઈઝનું એક લાઈન ડ્રો કરશું। પેન્ટેગન 5 સાઈડેડ ફિગર છે અને ઓલ સાઈઝની લેન્થ ઇક્વલ હોય છે। આપણે 2.5 ઇંચનું પેન્ટેગન બનાવી રહ્યા છે। तो अपने 2.5 इंच की पहला लाइन ड्रॉ कर दूं। 1, 2, 2.5 इंच। अपने 2.5 इंच की लाइन ड्रॉ कर दूं। ओके, 2.5 इंच। नेक्स्ट अपने कंपास यूज कर दूं। अपने आ मेजर लेशो आनु अने अपने सर्कल ड्रॉ करशु। आ पॉइंट छे वहाथी अपने सर्कल ड्रॉ करशु। ओके, एक सर्कल थी गयु। अपने नेमिंग करी कारजे ए अने बी। फर्स्ट अपने सर्कल ए थी बनायू, हवे अपने बी पर मुकशू। अने बीजू सर्कल बनावशु। આ બે સર્કલ થઈ ગયા। હવે આપણને એક નવો પોઈન્ટ મળ્યો છે સી। આ પોઈન્ટ છે સી, નીચે બે સર્કલ ઇન્ટરસેક્ટ થાય છે એ આપણને પોઈન્ટ મળ્યો છે। હવે આપણે એ પોઈન્ટ પર મૂકશું। પોઈન્ટ પર મૂકું, હવે આપણે એ ને પાર કરીને બી ને પાર કરીને નીચે આવશું। ઓકે, પહેલું આપણે એ થી સર્કલ બનાવ્યું, પછી બી થી સર્કલ બનાવ્યું, પછી આપણે સી થી સર્કલ બનાવ્યું। હવે આપણે એક લાઈન ડ્રો કરશું, સ્ટ્રેટ લાઈન આ બે સર્કલના પોઈન્ટ પર, 1 અને 2 સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું। ઓકે, આ સ્ટ્રેટ લાઈન ડ્રો કરી કાઢી। હવે આપણને એક નવો પોઈન્ટ મળ્યો છે, એ છે આ વાલો યહા। ઓકે, નેક્સ્ટ આપણા આ બે જે પોઈન્ટ્સ છે સર્કલ પર આવ્યા છે, એ પોઈન્ટથી આપણે લાઈન ડ્રો કરશું। યહાંથી સ્ટાર્ટ કરશું, યહાંથી પાસ થશું અને આ સર્કલ પર ટચ કરશું। આ પોઈન્ટથી પાસ કરશું અને આ સર્કલ પર આવશું। સેમ વે યહાંથી સ્ટાર્ટ કરશું, આ પોઈન્ટથી પાસ થશું અને આ સર્કલ પર આપણે ટચ કરશું। આમાં કોઈ ફિક્સ મેઝરમેન્ટ નથી। ઓકે, હમણાં સુધી
હમણાં સુધી આપણે ઓનલી પોઈન્ટ ટચ કર્યા છે, આ પોઈન્ટ થી આ પોઈન્ટ તક અને આ સર્કલ પર આવશું. ઓકે, આપણે એટલું કરો. હવે આપણું અસલ જે પેન્ટેગન છે એ આવશે. આપણે સ્ટાર્ટિંગમાં આ લાઈન ડ્રો કરી છે, એ અને બી. હવે શું કરશું, આ બી ને આ પોઈન્ટથી મળાવશું અને આ એ ને આ પોઈન્ટથી મળાવશું. એક બે, આ આપણા પેન્ટાગનની બે સાઈડ આવી ગઈ. અને આ જે છે એ આપની થર્ડ સાઈડ. ઓકે, હવે આ જે મેઝરમેન્ટ હતો રેડિયસનો 2.5 ઇંચનો, આપણે આનાથી આપણું પેન્ટાગનનું જે ફિફ્થ પોઈન્ટ જોઈએ આપણાને બે સાઈડ માટે એ નીકાળશું. એ કઈ તરહ નીકાળશું કે એકવાર આપણે હા મૂકશું અને માર્કિંગ કરશું, સેકન્ડ ટાઈમ આપણે હા મૂકશું અને માર્કિંગ લેશું. ઓકે, હવે આ એક પોઈન્ટ મળી ગયો આપણાને, આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોઈન્ટ કરશું. 4 અને 5, આ આપનું પેન્ટેગન રેડી છે. આ પેન્ટેગનની હરેક સાઈડ મેઝર છે 2.5 ઇંચ. ઓકે, આપણે એ પેન્ટેગન ડ્રો કરી કાઢ્યું છે. હવે આપણે આને કટ કરી લઈશું. આપણે આ પેન્ટેગન કટ કરી લીધું છે. હવે આપણે ઓલ 4 કલર્સના 3-3 પીસીસ જોશે, એટલે બ્લુના 3, રેડના 3, બ્રાઉનના 3 અને યલોના 3, એમાં આપણને ટોટલ 12 પીસીસ જોશે. આપણે એ આપણા પેન્ટેગનના 4 કલર્સમાં 3 પીસીસ ઇચ કટ કરા છે. નેક્સ્ટ આપણે શું કરશું કે આપણે એક કલરને સેન્ટર બનાવશું. આ આપનો સેન્ટર છે અને આ પીસ આપણે સીધો મૂકો છે. ઓકે, હવે આ પીસના 5 તરફ આપણે એક એક કલર મૂકશું. આપણે પ્લેસિંગ કઈ તરહ કરશું કે આ આપનો પેન્ટેગન છે. જો આ આપનો પેન્ટેગન છે, આમાં નીચેની લાઈન સ્ટ્રેટ છે, તો એ સ્ટ્રેટ લાઈન આપણે ત્યાં લગાવશું. સ્ટ્રેટ લાઈન છે જો આમ. ઓકે, આમ મૂકશું. અને આપણે સ્ટિચ કઈ તરહ કરશું કે આ સીધું છે, એના પર આમ ઉલટું મૂકશું અને આ લાઈન પર આપણે સ્ટિચ કરશું. સેમ વે આપણે બીજો કલર લઈએ. અગેન આ લાઈન છે જે, એ આપણે આના પર મૂકશું અને આપણે સ્ટિચ કરશું. થર્ડ કલર સેમ વે, આપણો સીધો પીસ છે અને સ્ટ્રેટ લાઈન છે, આપણે અહીંયા મૂકશું અને આપણે સ્ટિચ કરશું. ઓકે, ટર્ન થઈ ગયા. હવે આપણે કલર રિપીટ કરશું. આપણે બ્લુ લેશું, સ્ટ્રેટ લાઈન આમ મૂકશું અને લાસ્ટમાં આપનું બ્રાઉન.
આમ મૂકજો. આપનો વન પાર્ટ થયો. અને આપણે સ્ટિચ કઈ તરફ કરશું કે એઝ અ સેન્ટર આ છે સીધો પીસ, એના પર ઉલટો સ્ટિચ કરો અને ઉચકી લો. સ્ટિચ કરો, ઓકે. એકબીજાને એકબીજા પર ઓવરલેપ મત કરજો પીસીસને. આપનો એક પીસ થઈ ગયો. આપનું ફર્સ્ટ સર્કલ થઈ ગયું સિક્સ પીસીસનું. હવે આપણે સેકન્ડ લઈએ સિક્સ પીસીસ. આપણે બ્લુ સેન્ટર લઈ રહ્યા છે, સીધું મૂકવું છે. આપણે યલો મૂકીએ. સ્ટિચ કરવામાં આપણે આ પીસને આમ મૂકશું અને આમ આપણે સ્ટિચ કરશું. બ્લુ સીધું, એના પર યલો ઉલટું, ઓકે. અને આપણી જે સ્ટ્રેટ લાઈન છે એ, સો આપણે યલો મૂકી દીધું. પછી આપણે બ્રાઉન મૂકીએ. પછી આપણે રેડ મૂકીએ. પછી અગેન યલો મૂકીએ. અને લાસ્ટ જે પીસ છે રેડ, એ આપણે સ્ટિચ કરશું, ઓકે. આમ આપણે ફર્સ્ટ આપણા બે સર્કલ સ્ટિચ કરીએ, પછી આપણે આગળ કરીએ. આપણે એ આટલું સ્ટિચ કરી લીધું છે સેન્ટર પીસ અને બાકીના પાંચ પીસ. નેક્સ્ટ આપણે શું કરશું કે બે પીસને જોઈન કરશું. આ પીસ છે આમ અને આમ, આ બે પીસને આમ જોઈન કરશું. નેક્સ્ટ આ બે પીસ છે અને જોઈન કરશું. એમ આપણે પૂરું હાફ સર્કલ બનાવશું. એટલે પૂરું આપણે જે આપણું પેન્ટાગન છે એને આપણે ઓલ ફાઇવ પીસીસને જોઈન કરી દઈશું. જો બાકી બે પીસને બી આમ આપણે જોઈન કરી દઈશું. આ આપણે એ બે પીસ સ્ટિચ કરી કાઢ્યા છે, ઓકે. નેક્સ્ટ આપણે શું કરશું કે આપનો પીસ છે, આપણે એમાં ધ્યાન રાખવાનું છે કે આપણા કલર્સ બી એકબીજા પર ઓવરલેપ ના થાય, સેમ કલર્સ. સો આપનો એક પીસ છે, ઓકે. હવે આ રેડ અને બ્લુ છે, આ ટ્રાયંગલ છે. આ બ્રાઉનના ઉપર બ્લુ આવશે અને બીજો આમ આવશે. સો આપણે એક એન્ડ પકડીએ. જો આ બ્રાઉન પીસ છે, એના એક સાઈડ પર આપણે બ્લુ લેશું, ઓકે. અને બીજા સાઈડ પર આપણે રેડ લેશું. હવે આપણે સ્ટિચ કઈ તરફ કરશું કે આ બ્રાઉન સીધો મૂકવો છે, એના પર આપણે આપણો બ્લુ મૂકશું આમ, અને આપણે આને સ્ટિચ કરશું વન. પછી આ બીજો એન્ડ છે રેડ, ટુ. હવે આ યલો પરેડ આવશે, અને બાકી યલો પર બ્રાઉન આવશે બીજા એન્ડ પર.
ब्राउन पर रेड आउट हाफ ब्लू पची आम अने अपने एक साइड खुली राखशु ताकि अपने एम कॉटन फील कर सकिए। अपने आ बॉल स्टिच कर रो छे हवे अपने एक बाजू थी ओपन राखवो छे कि अपने सीधो कर सकिए। अपने अपनो बॉल सीधो करी कारो छे हवे नेक्स्ट आमा अपने फाइबर कॉटन नाखशु अपने आ बॉल मा रू भरी दीधु छे कॉटन हवे अपने आने जे एक एंड ओपन राखो छे इन्हें अपने लैडर स्टिच थी क्लोज कर छू। अपना ने क्लोज करी कार्य आपनो सॉफ्ट टॉय बॉल रेडी छे। आपने आ वीडियो थी कई नव शीखवा मले तो जरूर लाइक अने शेर करजो। ऑल्सो SMB हुनर नी यूट्यूब चैनल ने जरूर सब्सक्राइब करजो। शुक्रिया।